आगामी दिवसों में जी और नीट परीक्षाओं योजावानी छे ने जेने लईने शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमा, मंत्री विभावरीबेन दवे, शिक्षण अग्र सचिव अंजु शर्मा सहित शिक्षण विभाग में अधिकारियों की मीटिंग योजवामां आवी हती। तो राज्य 15 जिला कलेक्टरों साथे पण वेबिनार ना माध्यम थी मीटिंग करवामां आवी हती, जेने लईने भूपेन्द्रसिंह चुडासमाए जणाव्युं हतुं के इजनेर अने फार्मसी में प्रवेश माटे जी परीक्षा 1 सप्टेम्बर 2020 थी प्रारंभ थशे, ज्यारे नीट नी परीक्षा 13 सप्टेम्बर 2020 योजाशे, जेमां जी परीक्षा 13 जिलाओमां कुल 32 केन्द्रों फाड़वामां आव्या छे, जेमां पेपर 1 मां 35,198 तेमज पेपर 2 मां 18 केन्द्रों खाते 2,969 विद्यार्थी एम कुल 38,169 विद्यार्थी परीक्षा आपशे। नीट मां 10 जिलाओमां 214 केन्द्रों छे ने जेमां 80,219 विद्यार्थी परीक्षा आपशे। તેઓએ વધુમાં કહ્યું છે કે કોવિડ-19 પરિસ્થિતિમાં પરીક્ષા સ્થળો અને વર્ગખંડો સેનિટાઈઝ કરવામાં આવશે, સોશિયલ ડિસ્ટન્સ અને ટેમ્પરેચર મશીન સહિતની તમામ ગાઈડલાઈન પ્રમાણે પરીક્ષાઓ લેવામાં આવશે। માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીએ અને મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરીને વ્યવસ્થા ગોઠવવા માટેની ચર્ચા કરી હતી, એના અનુસંધાનમાં આજે સવારે મારી ઓફિસમાં મારો વિભાગ, રેવન્યુ વિભાગ, હેલ્થ અને પોલીસ આ બધા વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક મીટિંગનું અમે આયોજન કર્યું હતું અને અત્યારે જે જે જિલ્લાઓમાં પરીક્ષા લેવાનારી છે એવા 13 જિલ્લાના કલેક્ટરો સાથે મારી સાથે બેન વિભાવરીબેન અને સેક્રેટરી અંજુબેન અમે વ્યવસ્થા અંગેની સીધી ચર્ચા અને માર્ગદર્શન આપ્યું છે કોન્ફરન્સમાં। શરૂઆતમાં મેં જણાવ્યું કે જેવી રીતે તારીખ 24 મે ગુજકેટની પરીક્ષા સફળતાપૂર્વક આપણે લીધી અને ત્યારબાદ બોર્ડની 10 અને 12ની પૂરક પરીક્ષા પણ જેવી રીતે આપણે સફળતાપૂર્વક લીધી, એ જ પ્રકારે આ પરીક્ષા પણ લેવાય। બધા જ કલેક્ટર અને અમારા ડીઓ, હેલ્થ વિભાગ, પોલીસ વિભાગ બધા લોકોએ અમને જણાવ્યું કે આ બધી જ વ્યવસ્થા દરેક બિલ્ડિંગ ઉપર, કેન્દ્ર ઉપર કરવામાં આવી છે। કેન્દ્રના અધિકારી વીરેન્દ્ર રાવત પણ અત્યારે ઓનલાઈન મીટિંગમાં હાજર હતા, એમણે પણ ગુજરાતની આ વ્યવસ્થા થઈ છે એનો સંતોષ વ્યક્ત કરીને કેન્દ્રને પણ જણાવ્યું છે। આ પરીક્ષા સુચારુ ઢબે પૂરી થાય એમાં ભાગ લેનારા ગુજરાતના 38,167 અમારા દીકરા દીકરીઓને હું રાજ્ય સરકાર વતી, માનનીય મુખ્યમંત્રી વતી, અમારા વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।